હેલો મિત્રો હું દિવ્યાંગ ઉમેશભાઈ પટેલ અને સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલ મેથ્સ બાય ડીએન કેમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં પર્યાવરણ વિષયની સામાયિક મૂલ્યાંકન કસોટીની આ કસોટી મિત્રો આપણી નવી આવેલી એટલે કે જે ઓક્ટોબર માસમાં આવેલી છે તેની આપણે ચર્ચા કરવાની છે કસોટીના દરેકે દરેક પ્રશ્નો હશે જે કંઈ ઉદાહરણ છે તે દરેકે દરેકની આપણે વિગતે સમજ મેળવવાની છે તો ચલો મિત્રો દરેકે દરેક જે પ્રશ્નો છે અને તેના જવાબો સાથેનું સોલ્યુશન છે તેની શરૂઆત કરીએ તેના પહેલા જો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચલો મિત્રો આપણા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે ધોરણ ત્રણમાં પર્યાવરણ વિશેની જે એકમ કસોટીની વાત કરવાની છે કે જે ઓક્ટોબર માસમાં આવેલી છે તે કંઈક આ મુજબ છે કસોટીના દરેકે દરેક પ્રશ્નોના જવાબો સાથેના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ તો અહીં આપણો પ્રશ્ન એક છે પરિસ્થિતિ અને ચહેરાના હાવભાવ અંગેના જોડકા લખો જુઓ મિત્રો પરિસ્થિતિ એક બાજુ આપેલી છે અને બીજી બાજુ ચહેરાના હાવભાવ આપેલા છે એટલે કે જે એક ચોરસ ખાનું બનાવેલું છે તેમાં કોઠો બનાવેલો છે અને જે એક બાજુ પરિસ્થિતિ અને એક બાજુ ચહેરાના હાવભાવ છે તો આપણે યોગ્ય પરિસ્થિતિને આધારે તેના ચહેરાના હાવભાવના જોડકા જોડવાના છે તો ચલો પહેલું કાજલની ચોપડી એના ભાઈએ ફાડી નાખી હવે જુઓ જ્યારે કાજલની ચોપડી એના ભાઈએ ફાડી નાખી હોય તો કાજલનું રિએક્શન કેવું હોય એટલે કે કાજલનો પ્રતિભાવ કેવો હોય તેનો હાવભાવ કેવો હોય તો ગુસ્સાવાળો તો પહેલામાં શું આવશે ગુસ્સો પછી અનિલના પપ્પા તેના માટે ફટાકડા લાવ્યા છે આપણા માટે આપણા પપ્પા ફટાકડા લાવે તો આપણે શું કરીએ આપણે ખુશ ખુશ થઈ જઈએ તો અનિલ પણ શું થઈ ગયું હશે ખુશ થઈ ગયો હશે તો અહીં બીજામાં શું હાવભાવ આવશે ખુશ પછી ત્રીજું ભાવનાને તાવ આવ્યો છે હવે જ્યારે આપણને તાવ આવે તો આપણે આખો દિવસ કેવા હોય ઉદાસ બેચેન રહીએ તો અહીં જે ત્રીજું છે તેમાં ચહેરાના હાવભાવ કેવા હશે ઉદાસ ચોથું માધવના ઘરમાં વાંદરો ઘૂસી જાય તો આપણને શું થાય ડર લાગે તો અહીં માધવના ઘરમાં વાંદરો ઘૂસી ગયો છે તો તેના ચહેરાનો હાવભાવ શું હશે ડર પછી મિતાલીએ મિતાલીને કાલે પરીક્ષાનું પરિણામ છે હવે જ્યારે આપણે પરીક્ષા આપી હોય અને આપણું પરિણામ હોય બીજા દિવસે તો આપણે આખો દિવસ શું હોય ચિંતામાં રહીએ કે હાસ હાય મારે કાલે પરિણામ છે કાલે પરિણામ છે આખો દિવસ આપણે ચિંતામાં રહીએ તો અહીં હાવભાવ કેવો આવશે ચહેરાનો કે ચિંતા હવે મિત્રો આગળનો પ્રશ્ન પ્રશ્ન બે મને ઓળખી કાઢો જુઓ મને ઓળખી કાઢો તેમાં પહેલું શું છે મારા માથે કલગી હોય છે અને હું ટહુકા કરું છું તો આવું કયું કયું પક્ષી હોય આવું તો મોર બીજું મારી ચાંચ લાલ રંગની હોય છે અને મને મરચું બહુ ભાવે છે તો કયા પક્ષીની ચાંચ લાલ રંગની હોય અને મરચું પણ બહુ ભાવતું હોય તો પોપટ પછી ત્રીજું મારી ચાંચ સોય જેવી છે અને હું પાંદડા સીવીને સુંદર માળો બનાવું છું હવે ચાંચ સોય જેવી હોય અને પાંદડા સીવીને માળો કોણ બનાવે તો જવાબ આવે દરજીડો ચોથો પ્રશ્ન હું ચાંચથી ઝાડને કાણા પાડીને તેમાંથી કીડા ખાઉં છું હવે ચાંચથી ઝાડમાં કાણા પાડીને કીડા કોણ ખાય તો લક્કડ ખોદ પછી પાંચમું હું રાત્રે જાગું છું અને દિવસે સૂઈ જાઉં છું આવું કયું પક્ષી હોય કે જે રાત્રે જાગે અને દિવસે સૂઈ જાય તો ગુવડ તો આપણો જવાબ શું આવશે ગુવડ હવે મિત્રો આપણો પ્રશ્ન ત્રણ તેનો અ નીચે આપેલા સજીવો પાણી ક્યાંથી મેળવે છે તે જણાવો તો જુઓ અહીં વૃક્ષો પ્રાણીઓ અને માણસો માટે આપણે લખવાનું છે તો અહીં તેના જવાબમાં જમણી બાજુ લાલ અક્ષરથી લખેલા છે એક બે ત્રણ કરીને તો એક વૃક્ષો પાણી ક્યાંથી મેળવે તો વૃક્ષો જમીનમાંથી અને મનુષ્યો દ્વારા પાણી મેળવે છે એટલે કે જે આપણે પાણી પાઈએ વૃક્ષોને તે પાણી મળે અને આ સિવાય જમીનમાંથી પણ વૃક્ષો પાણી મેળવે છે હવે બીજું પ્રાણીઓ તો પ્રાણીઓ પાણી ક્યાંથી મેળવે તો પ્રાણીઓ આજુબાજુ જોવા મળતા નદી તળાવ હવાડા વગેરે જેવી જગ્યાએ જઈને પાણી પીવે છે અને તે રીતે તે પાણી મેળવે છે તો અહીં શું લખશો પ્રાણીઓ આજુબાજુ જોવા મળતા નદી તળાવ હવાડા જેવી જગ્યાએથી પાણી મેળવે છે હવે ત્રીજું માણસો તો માણસો કઈ જગ્યાએથી પાણી મેળવે તો માણસો વિવિધ જળ સ્ત્રોત જેવા કે નદી તળાવ કૂવા સરોવર બોરવેલ વગેરે જેવી જગ્યાએથી પાણી મેળવે છે મિત્રો હજુ પણ તમને એક જવાબ છે તો તમે નથી જોઈ શકતા તો હું તમારા માટે કરું છું જુઓ અને ત્યાંથી તમે લખી લેજો આ ત્રણ જવાબો તમારે લખવાના છે અહીં વિડીયો પોઝ કરીને પણ તમે લખી શકો છો હવે તેના પછીની આપણે વાત કરીએ પ્રશ્ન ત્રણ નો બ તો વરસાદ કરા સ્વરૂપે વરસે છે અહીં કરા એટલે શું તો જો જ્યારે વરસાદ પડતો હોય તો આપણે કહીએ કે આ તો કરા પડ્યા કરા પડ્યા પણ આવું કે શબ્દ આપણે ક્યારે વાપરીએ તો જ્યારે વરસાદ પડતો હોય તેમાં બરફના ટુકડા પડે સફેદ સફેદ તો આપણે કહીએ કે કરા પડ્યા તો અહીં શું લખવાનું તમારે વરસાદ કરા સ્વરૂપે વરસે છે જેમાં કરા શબ્દનો અર્થ સફેદ નાના બરફના ટુકડા થાય છે તેનો જવાબ અહીં છે જુઓ વરસાદ કરા સ્વરૂપે વરસે છે જેમાં કરા શબ્દનો અર્થ સફેદ નાના બરફના ટુકડા થાય છે હવે આપણો આગળનો પ્રશ્ન 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 તો આગળનો કયો નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો તો તેમાં પહેલું ચા કોફી બનાવવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ બોલો સાચું કે ખોટું તો ખોટું ચા કોફી બનાવવા માટે પ્રેશર કુકર ના વપરાય પછી બીજું ચૂલા પર રસોઈ બનાવવી એ પર્યાવરણ માટે ફાયદાકારક છે તો આપણ શું છે ખોટું કેમ ચૂલા પર રસોઈ બનાવીએ એટલે વધુ ધુમાડો થાય અને ધુમાડો થાય જે આપણા વાતાવરણને શું કરે નુકસાન કરે અહીં આપણને પર્યાવરણ માટે પૂછ્યું છે તો પર્યાવરણ માટે તે ફાયદાકારક ન કહેવાય હવે ત્રીજો પ્રશ્ન સૂર્ય કુકરમાં સૂર્યની ગરમીથી રસોઈ તૈયાર થાય છે તો વિધાન કેવું છે ખરું પ્રેશર કુકરમાં જમવાનું ઝડપથી તૈયાર થાય છે તો ખરું પૂરી તળવા માટે ઝારાનો ઉપયોગ થાય છે તો તે પણ સાચું એટલે કે અહીં જે ખરા ખોટા છે તેમાં પહેલા બે વિધાનો ખોટા અને બાકીના જે ત્રણ વિધાનો નીચે છે તે સાચા છે હવે આપણો પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્નમાં શું છે નીચે વાહનના નામ આપ્યા છે તેની સામે તેનો ઉપયોગ લખવાનો છે તો ચલો જોઈએ ઊંટ લારી હવે જુઓ ઊંટ લારી કયા કામમાં વપરાય તો સામાનની હેરાફેરી અને મુસાફરી કરવા માટે આપણે જ્યારે કોઈ સામાન હોય તેની હેરાફેરી કરવી હોય કે કોઈ મુસાફરી કરવી હોય તો ઊંટ લારી વાપરી શકાય પછી ટ્રાયસિકલ તો જે વિકલાંગ વ્યક્તિઓ હોય તેમને હરવા ફરવા માટે શું ઉપયોગી બને તો ટ્રાયસિકલ પછી એમ્બ્યુલન્સ તો બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા માટે પછી વિમાન તો ખૂબ જ દૂરના સ્થળે ઝડપથી પહોંચવા માટે આપણે વિમાનનો ઉપયોગ કરી શકીએ આ સિવાય જો તમારે હવાઈ માર્ગે મુસાફરી કરવી હોય તો પણ વિમાનનો ઉપયોગ કરી શકાય પછી ટ્રેક્ટર તો ખેતી કામ અને મુસાફરી કરવા માટે શેનો ઉપયોગ થાય તો ટ્રેક્ટરનો તો મિત્રો અહીં જે આપણી ધોરણ પાંચની જે સામાયિક મૂલ્યાંક સોરી મિત્રો અહીં આપણી જે ધોરણ ત્રણની પર્યાવરણ જે સામાયિક મૂલ્યાંકન કસોટીના દરેકે દરેક પ્રશ્નોના જવાબોનું જે સોલ્યુશન હતું તે કંઈક આ મુજબ હતું અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા બનાવેલું સોલ્યુશન તમને ખૂબ જ ગમ્યું હશે અને તમે તમારા મિત્રોમાં પણ શેર કરશો મિત્રો આ સિવાય જો તમને પણ બીજા કોઈને પણ કોઈ સુઝાવ જણાય કે કોઈ ભૂલ જણાય તો તમે અમને ચોક્કસ જણાવી શકો છો હવે જે શિક્ષક મિત્રો કે જે આચાર્યશ્રી વિડીયો જોઈ રહ્યા છે તે પણ તેમના બાળકોમાં વધુને વધુ શેર કરે તેવી અમે આશા રાખીએ છીએ કારણ કે અમારા વિડીયોમાં દરેકે દરેક જે પ્રશ્ન છે તેના માત્ર જવાબ જ નહીં પણ તેની સમજણ પણ આપવાનો અમે પ્રયત્ન કર્યો છે જય હિન્દ જય ભારત